શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય અક્ષર બ્રહ્મ સભામાં આપ સર્વે હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે મુંડક ઉપનિષદ ગાય છે યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વ તો બ્રહ્મ વિદ્યામ એટલે કે જેના દ્વારા માયાથી પર અને સનાતન સત્ય એવા અનાદિ અક્ષર બ્રહ્મ તેથી પણ પર એવા પુરુષોત્તમ નારાયણનો તત્ત્વતઃ મહિમા જાણી શકાય એટલે કે જેમ છે તેમ એમને આપણે સમજી શકીએ એને બ્રહ્મવિદ્યા કહેવાય છે આવી સર્વોચ્ચ બ્રહ્મવિદ્યાના શિખરે બિરાજમાન બ્રહ્મવિદ્યાના પ્રાધ્યાપક બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આપણને સૌને પ્રાપ્ત થયા હતા તેમના મહિમાને વિશેષ સ્પષ્ટ કરતાં આપણે પૂજ્ય શ્રીજી કીર્તન સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય ઉપર વિશેષ પ્રકાશ પાથરશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ગયા વર્ષે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ નૈનપુર ખાતે બિરાજમાન હતા ત્યારે શરદ પૂર્ણિમાના દિવસે અક્ષર બ્રહ્મના વધામણા એ ઉત્સવ કરેલો આ ઉત્સવમાં ગુણાદિતનંદ સ્વામીએ જે હરિકૃષ્ણ મહારાજની ચલમૂર્તિની પૂજા કરેલી અને ઘણા વખત પોતાની સાથે પણ એમને રાખેલા અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ્યારે જૂનાગઢથી આવ્યા ત્યારે આ મૂર્તિને પોતાની સાથે લઈને આવ્યા હતા અને વર્ષો સુધી યોગીજી મહારાજે પણ એની સેવા કરી આ હરિકૃષ્ણ મહારાજની ચલમૂર્તિની સ્વામી મહારાજે પણ ખૂબ ભક્તિભાવથી સેવા કરી આ હરિકૃષ્ણ મહારાજની સાથે એમની અનાદિની જોડ એ ગુણાતીતાનંદ સ્વામી એની પણ ચલમૂર્તિ એની સાથે પધરાવવામાં આવે એવો સંકલ્પ યોગીજી મહારાજનો પણ હતો પણ એ સંકલ્પ એ મહંત સ્વામી મહારાજના હાથે એ સાકાર થયો અને ગુણાતીતાનંદ સ્વામીની એ ચલમૂર્તિ એ પ્રસ્થાપિત થઈ એની પ્રતિષ્ઠા થઈ અને એ શરદ પૂર્ણિમાના દિવસે એ ઉત્સવ થયો અને આ ઉત્સવ નિમિત્તે પૂજ્ય મોહનસાઈ મહારાજે એવો સંકલ્પ પણ કર્યો કે અક્ષર પુરુષોત્તમનો એ મહિમા એ વિશેષ રીતે ગવાય શ્રીજી મહારાજની સાથે ગૌણાદિતનંદ સ્વામીનો મહિમા પણ વિશેષ રીતે ગવાય એ માટે એક જ્ઞાન સત્રનું આયોજન થાય તો એમની ઈચ્છાથી ને પ્રેરણાથી જ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન એ ગયા વખત એ થયેલું ગયા વર્ષે એનું આયોજન એ થયેલું સ્વામી આજ્ઞા કરેલી કે શરદ પૂર્ણિમાથી એ દિવાળી સુધી આ આખું સત્ર થાય અને ઉપાસનાની બધી વાતો થાય તો સ્વામીજીએ સંકલ્પ કરેલો અને સ્વામીએ આદેશ પણ આપ્યો કે દર વર્ષે આ સત્ર કરું તો ગયા વર્ષે પણ આ સત્ર થયું અને આ વર્ષે પણ આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર એ ચાલી રહ્યું છે જેમાં છેલ્લા દસ બાર દિવસથી આપણે સૌ એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો મહિમા એ વિશેષ રીતે આપણે સમજી રહ્યા છે બ્રહ્મવિદ્યા શબ્દ એ મુંડક ઉપનિષદની અંદર સમાયેલો છે મુંડક ઉપનિષદ એ બધા જ ઉપનિષદોમાં શિરમોળ કહેવાય છે મુંડક એટલે કે માથું શિર તો આ મુંડક ઉપનિષદની અંદર પહેલાં મુંડકના બીજા ખંડમાં તેરમો મંત્ર છે યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વ તો બ્રહ્મવિદ્યા અહીંયા આગળ બ્રહ્મવિદ્યાની જે વ્યાખ્યા થઈ છે ને એની અંદર જ અક્ષર અને પુરુષોત્તમની વાત આવે છે કે જેનાથી અક્ષર કહેતા કે અક્ષર બ્રહ્મ અને પુરુષ કહેતા કે પુરુષોત્તમ તેનું જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવામાં આવે છે તો આ બ્રહ્મવિદ્યાના પ્રાધ્યાપક યોગીજી મહારાજ કેવી રીતે હતા પ્રાધ્યાપક એટલે કે બ્રહ્મવિદ્યા ભણાવનાર આમ આપણે જોઈએ તો શ્રીજી મહારાજથી લઈ અને સમગ્ર ગુણાતીત પરંપરાની અંદર બ્રહ્મવિદ્યા શબ્દનો સૌથી વધારે જો કોઈ ઉલ્લેખ કોઈએ કર્યો હોય ને તો યોગીજી મહારાજે એ કરેલો છે એટલે જ આ વિષય આપણે રાખ્યો છે કે બ્રહ્મવિદ્યાના પ્રાધ્યાપક યોગીજી મહારાજ અને આપણે બે રીતે આપણે સમજીએ પ્રાધ્યાપક બ્રહ્મવિદ્યાના પ્રાધ્યાપક એટલે કે બ્રહ્મવિદ્યા એ ભણાવવો અધ્યાપન જેનું કરાવવું એ જેમનો મુખ્ય વિષય છે એવા યોગીજી મહારાજ અને જે બ્રહ્મવિદ્યા ભણાવતા હોય એ બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન પણ એ કરતા હોય કારણ કે ભણાવવાથી પ્રવર્તન થાય છે એટલા માટે બ્રહ્મવિદ્યાના પ્રવર્તક એ યોગીજી મહારાજ એ રીતે પણ આપણે આને સમજવા પ્રયત્ન કરીશું કે બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન એ જેમનો મુખ્ય વિષય કહેતા કે જેમનું મુખ્ય કર્તવ્ય હતું એવા યોગીજી મહારાજ તો યોગીજી મહારાજે બ્રહ્મવિદ્યા એ કેવી રીતે ભણાવી બ્રહ્મવિદ્યા ભણાવવા માટે એમને શું શું કર્યું અને બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન કરવા માટે એમને શું શું કર્યું એ આપણે જાણવા માટે પ્રયત્ન કરીશું બ્રહ્મવિદ્યા એટલે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના અક્ષર પુરુષોત્તમ દર્શન પણ આપણે એને કહી શકીએ તો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનની જ્યારે પણ વાત આવે તો આપણા મનની અંદર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ થઈ આવે ને આપણે એમને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક પણ કહીએ છે જેની વાતો આપણે પૂજ્ય જ્ઞાનવર્ધન સ્વામીના વક્તવ્ય દ્વારા બધી સાંભળી તો શાસ્ત્રીજી મહારાજે જે સમયમાં જે સંજોગોની અંદર ઉપાસનાનું પ્રવર્તન કર્યું એ જ્યારે ઇતિહાસ આપણે સાંભળીએ છીએ ત્યારે ખરેખર આપણને ખૂબ મહિમા સમજાય છે કે કેટલો દાખલો એમને કરેલો છે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર યોગીજી મહારાજ તો પોતે એમના પડછાયાની અંદર જ રહે યોગીજી મહારાજની પ્રતિભાનો જ્યારે આપણે વિચાર કરીએ તો યોગીજી મહારાજ પોતે કેવા સાધુ દેખાતા હતા કે પોતે બહુ જ ભલાભોળા ભજનિક અને સેવામય એમનું આખું જીવન હતું હવે એના માટે આપણે ઉપાસના પ્રવર્તક તરીકે આપણે એમનો જો વિચાર કરીએ ને તો આપણને થાય કે યોગીજી મહારાજે એવું તો શું કર્યું કારણ કે એ તો પોતે ખૂબ સેવાની અંદર જ રત રહેતા અને શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર તો યોગીજી મહારાજ એ પોતે અખંડ સેવામાંય એમનું જીવન શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરેલી અહીં સારંગપુર મંદિરની અંદર જ્યારે કામ ચાલતું હતું તો બધા જે કંઈ પણ સેવાની અંદર હોય બધાને રોટલા જમાડવા તો રોજ સવારમાં વહેલા ઉઠીને એ યોગીજી મહારાજ એ બધી રસોઈને બધું બનાવતા અને પછીના સમયની અંદર પણ એ પોતે સેવાની અંદર જ હંમેશા રહેતા આમ કહીએ ને તો સેવાનો પર્યાય એ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ પોતે ગમે ત્યારે પણ સેવાની ઓચિંતી કંઈ જરૂર પડે તો યોગીજી મહારાજને પોતે યાદ કરતા સારંગપુરમાં એકવાર રાત્રે મોડી રાત્રે હરિભક્તો આવ્યા હવે બધા જમવાના બાકી હતા ભગવત સ્વરૂપ સ્વામી હતા એમને પૂછ્યું કે સ્વામી કોને શોધો છો તો શાસ્ત્રીજી મહારાજે કીધું કે જોગીને તો ભગવત સ્વરૂપ સાંઈ કે કે સ્વામી જોગી તો હમણાં જ એ પોતે પરવારી અને માળા કરી અને સૂતા છે અને સાડા ત્રણ વાગે તો પાછા જાગી જશે સેવા માટે તો શાસ્ત્રીજી મહારાજ કે પણ આ બધા હરિભક્તો આવ્યા છે અને જમવાના બાકી છે તો જુગી વિના મારું કોણ શોભાળશે તો આવી બધી સેવાની અંદર જ યોગીજી મહારાજને કાયમ એ પહેલાં યાદ કરવામાં આવતા પણ જ્યારે મોટા પુરુષો ગુણાતીત પુરુષોનો આપણે વિચાર કરીએ જ ગુણાતીત પુરુષો આ પૃથ્વી ઉપર આવ્યા છે એમનું મુખ્ય કર્તવ્ય જ એ ઉપાસના પ્રવર્તનનું છે પરંતુ સમયે સમયે પોતાનું એ જે દાયિત્વ છે એ સ્વીકારીને પોતે કાર્ય કરતા હોય છે શાસ્ત્રીજી મહારાજ એ પોતે ધામમાં પધાર્યા ત્યારબાદ યોગીજી મહારાજ એ પોતે ધર્મધુરા ધારણ કરી અને પછી યોગીજી મહારાજે જે બધા કાર્યો ઉપાસના પ્રવર્તનના એ બધા એ જે કંઈ પણ એ કર્યા એ જોતાં આપણને ખરેખર એ અંતરમાં પ્રતીતિ આવે કે આ ગુણાતી સત્પુરુષોનું મુખ્ય કર્તવ્ય એ આ ઉપાસના પ્રવર્તનનું છે કે ત્યાં કે બ્રહ્મવિદ્યા એ ભણાવવાનું જ એમનું મુખ્ય કાર્ય છે એમના જીવનની અંદર આ હેતુની ખૂબ જ એવી સ્પષ્ટતા છે યોગીજી મહારાજના જીવનના બધા પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે છે કે એ કંઈ પણ કરાવતા પણ મુખ્ય હેતુ એમના મનની અંદર એ બ્રહ્મવિદ્યા ભણાવવાનો હતો બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન કરવાનો હતો યોગીજી મહારાજ એકવાર ગોંડલમાં બિરાજમાન હતા અડસઠની સાલમાં અને એ વખતે સંસ્થામાંથી પ્રકાશિત થતો એક યોગી સુવાસ અંક એ વંચાઈ રહેલો એની અંદર રમતગમતનો એક લેખ એક વંચાયો લેખ બધો યોગીજી મહારાજ સાંભળ્યો પછી યોગીજી મહારાજ પોતે એવું બોલ્યા કે આ બધી રમતગમત કરાવીને હેતુ તો અમારે સત્સંગ પ્રધાન એ કરાવવો છે અને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ અમારે સમજાવવું છે તો આ એમને મુખ્ય હતું યોગીજી મહારાજ સાહીઠની સાલમાં એ પોતે આફ્રિકા પધાર્યા અને આફ્રિકાથી આવ્યા પછી એમને ત્યાં આગળ મુંબઈની અંદર એ બધા નવયુવાનો ભણેલા ગણેલા એ બધાને ત્યાં આગળ કપોળવાળીમાં એમને દીક્ષા આપી જેમાં સ્વામી મહારાજ પોતે હતા પછી એમની સાથે પૂજ્ય કોઠારી સ્વામી હતા પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી આ બધાને ત્યાં આગળ એમને દીક્ષા આપી અને પછી યોગીજી મહારાજે એમને ત્યાં આગળ સંસ્કૃત ભણવા માટે ગાટકો પર રાખ્યા હતા પછી યોગીજી મહારાજ તો તરત પોતે વિચરણમાં નીકળી ગયા અને પછી સુરત જ્યારે પધાર્યા ત્યારે આ બધા નવ દીક્ષિત પાર્ષદોને એ ત્યાં આગળ એ દર્શન સમાગમ માટે એમને બોલાવેલા ત્યાં આગળ વાર્તાનો લાભ લે એ બધા માટે ત્યાં આગળ બોલાવેલા ત્યાં આગળ આ બધા પાર્ષદો આવ્યા યોગીજી મહારાજ ત્યાં આગળ સવારમાં પૂજા કરતા હતા અને આ બધા નવ દીક્ષિત પાર્ષદો બધા આજુબાજુ બધા વિઠળાઈને બેઠા હતા યોગીજી મહારાજ પોતે મરમાળું હસ્યા કરે પછી સંતો આ બધા પાર્ષદોએ પૂછ્યું કે બાપા કેમ હસો છો તો યોગી બાપા કહે કે તમને બધાને કેવા ફોસલાવ્યા આ બધાને એકદમ મનમાં થયું કે ફોસલાવ્યા એટલે ફસાવ્યા કેમ બાપા આવું બોલતા હશે પછી એક જણે પૂછ્યું કે કે બાપા તમે અમને ફસાવ્યા તો યોગીજી મહારાજ કીધું કે અમે તમને આ હેતપીતથી સાધુ બનાવ્યા તમે ક્યાં સાધુ બનો એવા બધા હતા પણ આ તમને બધાને હેતપીતથી અમે સાધુ બનાવ્યા પણ અમે આ હેતપીત કહીને તમને મોક્ષ માર્ગે એ ચઢાવ્યા છે અને આ શાસ્ત્રીજી મહારાજની જે સંસ્થા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન આ બધું વધે એની સેવા તમે કરો એના માટે તમને સાધુ બનાવ્યા છે તો જો એમની દરેક ક્રિયા પાછળનો હેતુ એ મુખ્ય આ રહેતો કે બ્રહ્મવિદ્યા એ ભણાવી મુંબઈની અંદર યોગીજી મહારાજે ત્યાં આગળ એકસઠમાં ગઢડામાં દીક્ષા આપ્યા પછી આ બધા સંતોને ત્યાં આગળ રાખ્યા હતા અને મુંબઈ જ એ વખતે સંત તાલીમ કેન્દ્ર તરીકે હતું યોગીજી મહારાજ દર વર્ષે બે ત્રણ મહિના મુંબઈ જાય અને ત્યાં આગળ બધાને એ બધી તાલીમ આપતા પણ યોગીજી મહારાજના મનની અંદર પહેલેથી આ સ્પષ્ટ હતું કે ઉપાસના અક્ષર અને પુરુષોત્તમ ઉપાસનાના સંસ્કાર સ્પષ્ટ રીતે આ બધામાં પડે એ માટે યોગીજી મહારાજ ત્યાં બધી કથા વાર્તા કરતા અને યોગીજી મહારાજ એ વખતે ત્યાં આગળ એ અક્ષર પુરુષોત્તમની ચલમૂર્તિની પ્રતિષ્ઠા ત્યાં આગળ એ કરી અને જબરેશ્વર મહારાજ એવું નામ ત્યાં આગળ આપ્યું અને એની સેવા પણ કઈ રીતે કરવી આ યોગીજી મહારાજે ત્યાં આગળ આ શીખવાડ્યું તો આ એમના મનની અંદર સ્પષ્ટ હતું કે ઉપાસનાનું પ્રવર્તન કરવું બ્રહ્મવિદ્યા અક્ષરે સહિત પુરુષોત્તમની જે આ બ્રહ્મવિદ્યા છે એ ભણાવી એ યોગીજી મહારાજના મનની અંદર આ હેતુ સ્પષ્ટ હતો આ બ્રહ્મવિદ્યા ભણાવવાનો ઈશક પણ એમના મનની અંદર બહુ જબરો હતો યોગીજી મહારાજ પોતે સડસઠની સાલમાં મુંબઈમાં બિરાજમાન હતા હવે એમની મોટી ઉંમર શરીરની અંદર તકલીફ પણ બધી એ ઘણી બધી હતી એટલે યોગીજી મહારાજને વિશેષ રીતે હવે આરામ જ બધા સેવકો કરાવે એ વખતે યોગીજી મહારાજ એકવાર એવું બોલ્યા કે હું સાજો હતો ત્યારે રાતે બાર વાગ્યા સુધી કથા કરતો અને અત્યારે કે મને આરામ કરવાનું કહે છે પણ યોગી બાપા કહે કે મારા મનની અંદર હજુ પણ એ વાર્તા એ છે અને અત્યારે પણ મને એવું રહે છે કે સવારમાં સાડા ચાર વાગે ઉઠી અને મારે જ્ઞાન આપવું એવી ઈચ્છા એ રહ્યા કરે છે તો કયું જ્ઞાન આપવું એની ઈચ્છા છે વહેલી સવારે તો એ આ જ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આ બ્રહ્મવિદ્યા ભણાવવાનો એમને આવો ઈશક એ પોતાના મનમાં એ સતત એ રહ્યા કરતો એકવાર પોતે ત્યાં આગળ મુંબઈની અંદર અઠ્ઠાવનની સાલમાં ત્યાં આગળ આ યુવકો નારાયણભાઈ અને અરણછોડભાઈ કહેતા કે પૂજ્ય વિવેકસાગર સ્વામી અને પૂજ્ય કોઠારી સ્વામી ત્યાં વિજેટીઆઈ કોલેજ માટુંગામાં છે આ કોલેજમાં એ ત્યાં આગળ ભણતા હતા વિજેટીઆઈ કોલેજ એ એશિયાની જૂનામાં જૂની એન્જિનિયરિંગ કોલેજોમાંની એ એક કોલેજ છે એ યોગીજી મહારાજ ત્યાં પોતે એ પધરામણી માટે ગયા પછી ત્યાં આગળ યોગીજી મહારાજ કીધું કે અહીંયા આગળ બધું શું ભણાવે તો આ વિવેકસાગર સ્વામી અને કોઠારી સ્વામીએ બધું ત્યાં આગળ બતાવ્યું ત્યાં આગળ એ નારાયણભાઈ અને રણછોડભાઈ કે બાપા અહીંયા આગળ આ કેમિકલની લેબ છે અહીં બધા પ્રયોગો થાય પછી આ મિકેનિકલનું વર્કશોપ છે આ ઇલેક્ટ્રિકલ વર્કશોપ છે આ બધી વાત ત્યાં આગળ કરીને બધું બતાવતા હતા ત્યાં યોગીજી મહારાજે એમને પૂછ્યું કે અહીંયા આગળ બ્રહ્મવિદ્યા ભણાવે તો આ યુવકોએ કીધું કે ના બાપા એ તો એ ના ભણાવે તો યોગી બાપાએ કે કંઈ બ્રહ્મવિદ્યા ન ભણાવે તો અહીંયા આગળ શું ભણવું તો એમના મનની અંદર આ એ ઈસક એવો હતો કે બ્રહ્મવિદ્યા ભણાવી આપણે આ પ્રસંગ પણ ઘણીવાર સાંભળીએ છીએ કે આણંદથી આટલાદરા યોગીજી મારા ટ્રેનમાં જતા હતા અને સાથે રમણભાઈ એટલે કે પૂજો ડૉક્ટર સ્વામી એ યુવકમાં સાથે હતા અને એમને ટ્રેનમાંથી ખેતીવાડી કોલેજ બતાવી અને કીધું કે જો બાપા વિનુભાઈની કોલેજ કહેતા કે મન સ્વાઈ મહારાજની આ કોલેજ તો બાપાએ તે વખત કીધું કે જય વિનુભાઈની કોલેજ અને પછી બોલ્યા કે આપણે આની સામે એ બ્રહ્મવિદ્યાની કોલેજ કરવી છે અને મોરચો એ માંડવો છે તો આવી રીતે એમના મનની અંદર બ્રહ્મવિદ્યા એ ભણાવવાનો આવો ઈશક બ્રહ્મવિદ્યા ભણાવવા એનું પ્રવર્તન કરવા માટે યોગીજી મહારાજે એક બહુ જ મોટું યુગ કાર્ય જે કર્યું એ કયું હતું તો રવિ સભા યુવા સભા અને બાળસભાનો આરંભ કર્યો આ યોગીજી મહારાજનું આર્સ દ્રષ્ટિવાળું એવું મોટું યુગ કાર્ય હતું કે જ્યારે એનો આરંભ થયો ત્યારે કોઈને ખબર હતી નહીં કે આ ખરેખર શું થઈ રહ્યું છે આમ તો આપણે જોઈએ તો અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ સત્સંગીઓ કોઈ એક દિવસે ભેગા થઈ અને એક ચોક્કસ સિદ્ધાંતનું એક સરખું જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી કોઈ એક વ્યવસ્થા એવું કોઈક આયોજન એ જો સૌ પ્રથમ કોઈએ કર્યું હોય ને તો એ યોગીજી મહારાજે કર્યું એ આ રવિસભાનો આરંભ કરીને સૌ પ્રથમ વિચાર એમના મનની અંદર આવેલો તો ઓગણીસો ને ચાલીસની સાલમાં જ શાસ્ત્રીજી મહારાજના સમયમાં જ યોગીજી મહારાજે આ રવિસભાનો વિચાર મૂકેલો પ્રસંગ એવો બનેલો કે મુંબઈની અંદર ભુલેશ્વરમાં ભગવાન કલ્યાણની વાડી ત્યાં એક પારાયણ હતું અને એ પારાયણની અંદર યોગીજી મહારાજે સૌ પ્રથમવાર હરિભક્તોને વાત કરી કે બધા રવિવારે ભેગા થાવ અને રવિસભાનો આરંભ કરો અને યોગીજી મહારાજના એ વિચારથી ત્યાં મુંબઈમાં લુહાર ચાલમાં ત્યાં આગળ ગોવિંદ નિવાસની અંદર આ રવિસભા એ શરૂ થઈ હવે એ વખતે હરિભક્તોએ કેટલા હશે પરંતુ યોગીજી મહારાજની એ આર્ષ દ્રષ્ટિ એવી હતી અને યોગીજી મહારાજે બ્રહ્મવિદ્યાનું એક સરખું પ્રવર્તન આખા સત્સંગની અંદર થાય એના માટે આ રવિસભાનો વિચાર આવ્યો અને એ રવિસભાનો આરંભ પછી યોગીજી મહારાજે બીજે બધે પણ કરાવ્યો એકવાર ગોંડલમાં યોગીજી મહારાજ હતા અને તે વખતે દોણજાના મગનભાઈ એ પોતે દર્શન કરવા માટે આવ્યા હતા અને યોગીજી મહારાજે એમને વાત કરી કે રવિસભા તમે કરો છો તો મગનભાઈએ કીધું કે સ્વામી અમારે તો ક્યાં કંઈ બહુ બધા સત્સંગી છે તો બે જણની અંદર શું રવિસભા કરવી યોગીજી મહારાજે કીધું કે ભલે કોઈ ના આવે પણ રવિસભાનો આરંભ એ કરો અને આજે આપણે જોઈએ છે કે રવિસભાના પ્રતાપે દોણજાણી અંદર કેટલો બધો સત્સંગ વધ્યો એટલું જ નહીં પણ ત્યાંથી આપણને એ સંતોની પણ પ્રાપ્તિ થઈ છે તો આવી રીતે યોગીજી મહારાજે એ રવિસભાની એવી હાકલ એ મારી અને બ્રહ્મવિદ્યા ભણાવવાનો એવો આરંભ કર્યો યોગીજી મહારાજ એકવાર ગોંડલમાં હતા પાંસઠની સાલમાં અને એ વખતે લેસ્ટરના ડાયાભાઈને એમને પત્ર લખ્યો ને આ પત્રની અંદર યોગીજી મહારાજે કીધું કે રવિસભા કરો એકલા પણ યોગીજી મહારાજ કે તમે હોવ ને તો રવિસભા કરજો પછી એમને લખ્યું આગળ કે એક સો સત્સંગી ત્યાં આગળ થશે હવે આ વિદેશની ભૂમિ હવે એની અંદર આ સત્સંગનું બધું કાર્ય કરવું ને એમાં સત્સંગ માટે ભેગા થવું એ આ બધો વિચાર એ આવે જ નહીં પણ યોગીજી મહારાજે એમને બળ આપ્યું ને વાત કરી કે તમે આરંભ કરો એક સો સત્સંગી થશે અને આજે આપણે જોઈએ છે કે રવિસભા ત્યાં શરૂ થઈ અને આજે લેસ્ટરનો સત્સંગ કેટલો મોટો ત્યાં થયો એકવાર યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને ત્યાં આગળ વ્યારાથી એ નવનીતલાલ શાહ એ પોતે આવ્યા અને એમને પણ યોગીજી મહારાજે આદેશ આપ્યો કે રવિસભાનો આરંભ કરો આપણે રવિસભા ત્યાં આગળ વ્યારાની અંદર શરૂ કરો ત્યાં આપણે મોટું મંદિર કરવું છે હવે એ વખતે મનાય જ નહીં વ્યારા એકદમ નાનું સેન્ટર અને એની અંદર આ સભાનો આરંભ કરવાની વાત કરી પણ એ રવિસભાનો આરંભ થયો અને ત્યાં આગળ બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન થયું અને આજે આપણે ખરેખર આજે આપણે જોઈએ છે કે વ્યારાની અંદર મોટા મંદિરનું ત્યાં આગળ એ ભૂમિપૂજન થઈ ચૂક્યું છે તો એ આપણને એ દેખાય છે ત્યાં આગળ એનું ખાત પણ થઈ ગયું છે કે તો મોટું મંદિર ત્યાં ભવિષ્યની અંદર થશે તો આ રવિસભા દ્વારા બ્રહ્મવિદ્યાનું અધ્યાપન કહેતા કે બ્રહ્મવિદ્યા કેવી રીતે ભણાવવામાં આવી યોગીજી મહારાજે કેવી રીતે આ બધું કર્યું તો રવિસભાની અંદર મુખ્ય શું કે વાર્તા આ કથા વાર્તા દ્વારા એ સત્સંગની અંદર એક સરખી રીતે બધી જગ્યાએ એ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનું પ્રવર્તન થાય એક સરખી એ નિષ્ઠા એની દ્રઢતા થાય આ કથા વાર્તા માટે યોગીજી મહારાજ ખરેખર એ ખૂબ એવો ખટકો રખાવતા એમના મનની અંદર આના માટે એ ખૂબ જ કહેવાય ને કે ખૂબ ભાર આ કથા વાર્તાનો એ રહેતો

યોગીજી મહારાજ કીધું કે મેં તમને નવરાવા નથી બોલાવ્યા પણ મારે તો તમારા જીવને નવરાવો છે એટલે કથામાં ખાસ બેસો કથામાં બેસવાનો ખટકો યોગીજી મહારાજ આવી રીતે એ રખાવતા યોગીજી મહારાજ કહે કે કથામાં બેસે ને તો જીવ બંને પામે એટલા માટે યોગીજી મહારાજ છે ને રવિસભા એ ક્યાંય બંધ ન થઈ જાય એનો પણ ખટકો એ ખૂબ રાખતા એની જાગૃતિ પણ ખૂબ રાખતા યોગીજી મહારાજ રવિસભાનો આદેશ આપીએ રવિસભા માટેનો આખો સભા કાર્યક્રમ પણ પાછો એ પોતે પત્ર દ્વારા બધે એ મોકલતા પણ રવિસભા એ સતત ચાલુ રહે એના માટેની જાગૃતિ પણ પોતે રાખતા તો એ આપણે પ્રસંગ દ્વારા ખબર પડે એકવાર યોગીજી મહારાજ પોતે એકાવનની સાલમાં મુંબઈથી અટલાદરા એ પોતે આવી રહ્યા હતા અને સુરત સ્ટેશન ઉપર ત્યાં આગળ મગનભાઈના દીકરા હરિકૃષ્ણભાઈ મળવા માટે આવ્યા યોગીજી મહારાજે પૂછ્યું કે રવિસભાનું કેમ છે કે બાપા બે ત્રણ આવે છે હવે એ બંધ થઈ જાય એવા લાગે છે એટલે હવે અમે આવતા અઠવાડિયેથી રવિસભાની જગ્યાએ ઘર સભાની શરૂઆત કરવાના છીએ તો યોગી બાપા કહે કે ગુરુ એમ ન કરું આપણે રવિસભા કોઈ ન આવે ને તો પણ એ આપણે કરવી થામલાને પણ કથા કરવી પણ રવિસભા બંધ કરવાનો સંકલ્પ ન કરવો હવે જો વિચાર કરીએ સુરતની અંદર એ સમયે કોઈ આવવા તૈયાર નહોતું એવી પરિસ્થિતિ હતી પણ યોગીજી મહારાજે આ બ્રહ્મવિદ્યા ભણાવવા માટે અને બ્રહ્મવિદ્યાના પ્રવર્તન માટે રવિસભાનો આજે આ ખટકો એમને જે રખાવ્યો તો આજે આપણે જોઈએ છે કે આપણી આ બી પી સંસ્થામાં સૌથી મોટા મોટી રવિસભા સંખ્યાની દૃષ્ટિ આપણે જોઈએ તો સુરતની અંદર અત્યારે થાય છે અને ત્યાં આગળ બ્રહ્મવિદ્યાનું જે પ્રવર્તન થયું તો આજે આપણે જોઈએ છે કે સુરતનો સત્સંગ ખૂબ વધ્યો અને ત્યાં આગળ આપણે અત્યારે હવે મોટું મંદિર પણ ત્યાં આગળ અક્ષરધામ મંદિર જે આપણે કહીએ છીએ એવી રીતે તો એ પણ ત્યાં આગળ એનું નિર્માણ કાર્ય એ શરૂ એ થયેલું છે એકવાર યોગીજી મહારાજે ગોંડલથી સ્વામિનારાયણ પ્રકાશ દ્વારા હરિભક્તો ઉપર એક પત્ર એ પાઠ્યો રવિસભા માટે પણ એનું મથાળું કેવું માર્યું વોટ હુકમ અને એની અંદર યોગીજી મહારાજે લખાવ્યું કે રવિવારે મંડળે ભેગા થવું અને સભામાં કયો ટાઈમ ગોઠવો છો એ મને જણાવશો યોગીજી મહારાજ કે રવિવારે ભેગા થશો આટલી આજ્ઞા એ શિર સાટે એ ચઢાવજો આ યોગીજી મહારાજ કીધું કે આટલી આજ્ઞા એ તમે માથે ચઢાવજો આ યોગીજી મહારાજે રવિસભા માટેનો આ રીતે ખટકો રાખાવ્યો છે વટ હુકમ એવો શબ્દ વાપરો રવિસભાની અંદર કોઈ ગેરહાજર હોય ને તો પણ યોગીજી મહારાજને નોંધાઈ જાય અને ખટકો રાખીને પાછળનું ધ્યાન દોરે એકવાર મુંબઈની અંદર યોગી બાપા વિરાજમાન હતા સડસઠની સાલમાં અને વજુભાઈ શેઠ ત્યાં આગળ આવ્યા રવિસભા શરૂ થઈ ગઈ હતી એ મોડા આવ્યા પછી યોગીજી મહારાજે એમને રવિસભા પછી પૂછ્યું કે વજુભાઈ કેમ આજે મોડા આવ્યા કે બાપા ઉઘરાણીએ ગયો હતો યોગી બાપા કે કેટલી ઉઘરાણી હતી તો વજુભાઈ કહે કે બાપા સાતસો રૂપિયાની ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે વજુભાઈ પચીસ હજારનો નફો જતો કરીને પણ સભામાં એ સમયસર આવી જવું આ રવિસભા માટે યોગીજી મહારાજ આવી વાત પોતે કરતા એકવાર મુંબઈમાં એવું બન્યું કે રવિસભા એ પૂરી થઈ અને પછી બે યુવકો નિરન્ન દવે અને હરીશ દવે એટલે કે પૂછી આનંદ સ્વરૂપ સ્વામીને એમના ભાઈ એ પોતે રૂમાલ લઈને બીનો રૂમાલ લઈને પોતે કંઈક આવ્યા કે બાપા કે કે ક્યાં ગયા હતા કે બાપા અમે તો છે ને એ તરવા માટે ગયા હતા બાથમાં નાવા માટે ગયા હતા તો યોગી બાપા કે ઘરે પાણી નથી આવતું તે બહાર નાવા જાવ છો એકદમ નિર્દોષતાથી જિજ્ઞાસાથી કોઈ કટાક્ષ રીતે નહીં પણ યોગી મહારાજને આ ખબર જ નહીં કે બાથમાં નાવું એટલે શું મૂળ તો સ્વિમિંગ પુલમાં અને ત્યાં નાવા માટે ગયા હતા યોગી બાપુ ત્યાં શું કરવા માટે ગયા હતા કે ના બાપા અમે તો ત્યાં આગળ તરતા શીખવા માટે તરવાનું શીખવા માટે ગયા હતા યોગી બાપા કે ગુરુ એ તો બીજા સમયે આપણે જાઉં પણ રવિ સભામાં આવી જાઉં અહીંયા આગળ પણ તરતા શીખવાડે અહીંયા આગળ પણ ઘણું બધું જાણવા મળે તો આવી રીતે યોગીજી મહારાજ એ પોતે રવિસભાનો એવો ખટકો એ રખાવતા તો આ રવિસભા એ યોગીજી મહારાજે બ્રહ્મવિદ્યા ભણાવવા માટેની આશ દ્રષ્ટિથી અદ્ભુત એવું કાર્ય એમણે એ શરૂ કર્યું અને આજે આપણે જોઈએ છીએ કે ઠેર ઠેર સમગ્ર વિશ્વની અંદર આ રવિસભાઓ દ્વારા એ બ્રહ્મવિદ્યા એ કેવી બધી એ ભણાવવામાં આવે છે અને એનું પ્રવર્તન એ થાય છે આપણે એ જોઈએ છે સાથે સાથે યોગીજી મહારાજે યુવક મંડળોની શરૂઆત કરી અને એ પણ ખૂબ ઉત્સાહથી યોગીજી મહારાજને એટલો બધો ઉત્સાહ એ યુવક મંડળની શરૂઆત કરવામાં અને પછી યોગીજી મહારાજ પત્ર દ્વારા સતત એ બળ આપ્યા કરે આણંદથી એકવાર યોગીજી મહારાજે સ્વામિનારાયણ પ્રકાશની અંદર પત્ર એમને પાઠ્યો આ યુવકો ઉપર કે દર રવિવારે યુવક મંડળે ભેગા થવું બ્રહ્મ નિરૂપણ કરવું તો જ સુખ આવશે જો મુખ્ય ઉદ્દેશ એમનો આ યુવકોને યુવક મંડળ શરૂઆત કરી યુવકોને ભેગા કરીને ત્યાં આગળ મુખ્ય એમને બ્રહ્મવિદ્યા ભણાવવાની જ એમને વાત એકવાર અઠાવનની સાલમાં યોગીજી મહારાજે એક પત્ર લખ્યો અને એમાં યોગીજી મહારાજે લખ્યું કે યુવક મંડળો કરી આખો દેશ દોલાવો છે જ્ઞાન સંપૂર્ણ આપી સુખ્યા કરવા છે જેથી દેશકાળ ન લાગે આનંદના ફુવારા છૂટે અને કાયમ જ્ઞાનનું બળ રહે આ કયું જ્ઞાન આ એ જ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન જેને આપણે બ્રહ્મવિદ્યા કહે તો યુવક મંડળો પણ એમને શરૂઆત કરી અને આ બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન એના દ્વારા એમને કર્યું કે જે મારા છેલ્લે બોલા કે સ્થિતિ એકાંતિક થઈ જાય છે યુવકો માટે પણ એમને તો વિચાર સીધો આ જ રહેતો એમના મનમાં ક્યારેય એવું આવ્યું જ નથી કે આ બધા યુવકો છે કે એ બધા શું કહેવાય કે એના વિચારો બધા કંઈ સત્સંગના હોય નહીં અને કંઈક બગડી ગયા છે કોઈનું માનતા નથી આવું બધું કંઈ યોગીજી મહારાજે ક્યારેય વિચાર કર્યો જ નથી એમણે તો યુવક મંડળનો આરંભ કરી અને એમાં પણ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દ્રઢ થાય એવા પ્રયત્ન એ પોતે હંમેશા કરતા એમાં ઘણીવાર તો પ્રયત્નની સામે એવું પરિણામ ન દેખાય તો પણ એનો ઉત્સાહ કોઈ દિવસ ઓછો જ ન થાય અમદાવાદની અંદર યોગીજી મહારાજ યુવક મંડળની શરૂઆત કરીને એ પછી વિચરણમાં જાય ફરી પાછા અમદાવાદ આવે તો યુવક મંડળ તો બંધ થઈ ગયું હોય સત્તર વખત યોગીજી મહારાજે યુવક મંડળની સ્થાપના એ અમદાવાદમાં કરી છે કેમ આ બ્રહ્મ વિદ્યા ભણાવવા માટે જ એનું જ્ઞાન દ્રઢ કરાવવા માટે જ તો આવી જ રીતે યોગીજી મહારાજે બાળસભાની શરૂઆત એ કરી અને મુંબઈની અંદર સૌથી પહેલું બાળમંડળ યોગીજી મહારાજે ત્યાં આગળ એ શરૂ કર્યું અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એ તા કે અરુણભાઈ પૂર્વાશ્રમમાં એમને એના સંચાલક બનાવેલા અને યોગીજી મહારાજ પોતે એ બાળસભામાં પોતે પધારતા અને ત્યાં આગળ બાળકોની વચ્ચે બેસીને યોગીજી મહારાજ એ પોતે તાળી વગાડીને ધૂન ગાય સ્વામી અને નારાયણ પાછા સમજાવતા જાય સ્વામી તે ગુણાતીત સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી આવી રીતે બાળકોને આ બ્રહ્મવિદ્યા એ પોતે ભણાવે અને એની દ્રઢતા એ કરાવે આમ તો કેવું લાગે આપણને કે આ બાળકો એ બધા શું સમજતા હશે અને શું હશે પણ યોગીજી મહારાજને એવો કોઈ વિચાર નહીં એમને તો એ કે આ સબી જ્ઞાન છે એટલે આપણે તો એ જ્ઞાન આપવું અને એ જ્ઞાન ભવિષ્યની અંદર ઉગશે એકવાર યોગીજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને અમદાવાદથી ચંપકભાઈ શેઠ આવ્યા સાથે એમનો પુત્ર કિરીટ પણ હતો એને જોઈને તરત યોગીજી મહારાજ કહે કે વાતું આવડે છે હલો હું વાતું બોલું અને સ્વામીની વાતો યોગીજી મહારાજ એ બધી બોલવા માંડ્યા પાંચ વાતો બોલ્યા હવે એ બાળકને સ્વામી કોણ ને વાતો શું એ કંઈ બહુ ખબર નહીં પણ યોગીજી મહારાજના મનમાં એક કે આ બ્રહ્મવિદ્યા છે આ ગુણાદિતનંદ સ્વામીની વાતો છે એ વાતોના સંસ્કાર પડશે એને આગળ એ ઉગશે પછી યોગીજી મહારાજે બેસીને એને વાત પણ એક મોઢે કરાવી કરોડકામ બગાડીને મોક્ષ સુધારવું આ વાત પાછી એમને ત્યાં આગળ એને મોઢે કરાવી શ્રદ્ધાથી તો બાળકોની અંદર પણ આ બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન થાય એ માટે યોગીજી મહારાજે આવી રીતે એ બાળ સભાઓનો એમને આરંભ કર્યો એકવાર તો એવું બન્યું કે વડોદરા સ્ટેશનથી બોચાસણ જવા માટે શાસ્ત્રીજી મહારાજ સાથે યોગીજી મહારાજ ત્યાં પહોંચ્યા હવે ત્યાં આગળ થોડું મોડું થયું એટલે ટ્રેન તો નીકળી ગઈ હવે બીજી ટ્રેન તો બીજા દિવસ સવારે હતી ને સ્ટેશન ઉપર જ રોકાવાનું નક્કી થયું તો બીજા દિવસ સવારે જાગ્યા યોગીજી મહારાજ તો નહીં જોઈને તૈયાર થઈને ત્યાં બાળકો હતા ભેગા કરીને ત્યાં આગળ બાળસભા કરી યોગીજી મહારાજે હવે અમને એક ઈશક તો આવી રીતે એ બાળસભાનો આરંભ એ બધો કર્યો બ્રહ્મવિદ્યા એમને ભણાવવા માટે એનું પ્રવર્તન કરવા તો આજે આપણે જોઈએ છે કે આજે આપણી આખી આ બીએપીએસ સંસ્થાની અંદર એ હજારો બાળ મંડળ અને એની અંદર કેટલા બધા બાળકો એ આ બ્રહ્મવિદ્યા એ ભણી રહ્યા છે ત્યાં યોગીજી મહારાજને એવી આ દ્રષ્ટિ અને એનાથી આજે આપણને દેખાઈશ બ્રહ્મવિદ્યાના અધ્યાપન પ્રવર્તન માટે એ યોગીજી મહારાજે બીજું એક કાર્ય કર્યું હોય તો સાંપ્રદાયિક ગ્રંથોનો મહિમા અને સાંપ્રદાયિક પ્રકાશનોનો મહિમા એનું પ્રવર્તન યોગીજી મહારાજ કર્યું હવે યોગીજી મહારાજ પોતે આ બધા જે કંઈ સાંપ્રદાયિક બધા ગ્રંથો હતા યોગીજી મહારાજે એ ગ્રંથોનો મહિમા કારણ કે એ ગ્રંથોની અંદર બ્રહ્મવિદ્યા વચનાકૃત સ્વામીની વાતો આ બધાની અંદર બ્રહ્મવિદ્યા છે તો એનું પ્રવર્તન થાયના માટે આ ગ્રંથોનો મહિમા યોગીજી મહારાજ ખૂબ પોતે એ કહેતા એકવાર તો ત્યાં એવું બન્યું કે મુંબઈની અંદર બપોરે સવા અગિયાર વાગે યોગીજી મહારાજ પત્ર લેખન કરવા બેઠા અને પછી એ જ વખત યોગીજી મહારાજ એક હરિભક્તને કીધું કે તમે સ્વામીની વાતો વાંચો અને આ આર્યુ પટેલ છે ને આફ્રિકાના આર્યુ પટેલ એ કે પછી સમજાવશે એટલે પેલા હરિભક્તે સ્વામીની વાત ખોલી અને કીધું કે બાપા કઈ વાત વાંચું બાપા કહે કે ગુરુ આ તો સોનાની લગડી છે જે ખોલશો ને એમાંથી સોનું જ નીકળશે જો આ મહિમાનું પ્રવર્તન એમને આવી રીતે કર્યું એકવાર વચનામૃત નીચે પડેલું યોગીજી મારે તરત ઉપાડી લીધું કે વચનામૃત નીચે ન મુકાય આ તો બ્રહ્મવિદ્યાનો ગ્રંથ કહેવાય શ્રીજી મહારાજની વાણી પછી બીજા દિવસે પાછું કોઈ નીચે મૂકેલું તો ઈશ્વરચરણ સ્વામી પાસે એ લેવડાવ્યું અને પછી કીધું કે શાસ્ત્રીજી મહારાજે એમને એકવાર આવી રીતે વચનામૃત નીચે મૂકેલું ને તો દંડવટ પાંચ કરાવેલા તો આવી રીતે ગ્રંથોના મહિમાનું પણ યોગીજી મહારાજ પોતે આવી રીતે એ બધા હરિભક્તોની અંદર એવું પ્રવર્તન કરતા કે આ ગ્રંથ સામાન્ય નથી પછી એને વાંચવા માટેની વાત પોતે યોગીજી મહારાજ કરતા એનું નિરૂપણ એની પારાયણો પણ કરાવતા સ્વામિનારાયણ પ્રકાશ જે આપણું એક પ્રકાશન છે સામાયિક છે તો એનો પણ યોગીજી મહારાજ કેવો મહિમા કહેતા એકવાર અડસઠની સાલ માં મહારાજે મંગલ પ્રવચનની અંદર સ્વામિનારાયણ પ્રકાશનો મહિમા કીધો કે સ્વામિનારાયણ પ્રકાશનો ત્યાં આગળ પાઠ થતો હતો અને પછી યોગીજી મહારાજ બોલ્યા કે પ્રકાશ અદ્ભુત બહાર પડે છે પછી કહે છે કે અંદર સબીજ જ્ઞાન આવે છે પ્રકાશ હાથમાં ઉપાડે તો બધા પાપ પડી જાય આ સબીજ જ્ઞાન એટલે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન બ્રહ્મ વિદ્યા યોગીજી મહારાજ કે બધા પાપ પડી જાય દર્શન કરે લોક ખરેખર આપણે તો એવું જ થાય સ્વામિનારાયણ પ્રકાશના દર્શન વધારે વાંચી શકતા નથી ઘણા રિભક્તો કહે છે નિખલાસ ભાવે કે પ્રકાશ આવે ચાલીસ પિસ્તાલીસ પાનાનું હોય છે પણ નથી વાંચી શકતા આપણે જોઈએ એની અંદર જે કંઈ ફોટોગ્રાફ્સ આવ્યા હોય એ કે વાંચશું એ પછી મહિનો પૂરો થઈ જાય નવ આવે ત્યારે આપણે થાય કે જૂનું વાંચી રહ્યા નથી ખરેખર એવું થાય છે તો યોગીજી મહાર તો પણ એનો પણ મહિમા કે દર્શન કરે વાંચે તો પંચ મહાપાપ એ બળી જાય બધાએ પાઠ કરવો તો આવી રીતે આ પ્રકાશનનો મહિમા એ યોગીજી મહારાજ પોતે એનું પ્રવર્તન કરતા એકવાર આણંદની અંદર યોગી બાપા બિરાજમાન હતા અને ત્યાં આગળ એમને કથામાં વાત કરી કે હર્ષદભાઈએ કે આ જે પુસ્તક લખ્યું છે અંગ્રેજીમાં પુસ્તક લખેલું લાઈફ એન્ડ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ યોગી બાપાએ બધાને આદેશ આપ્યો ત્યાં કથાવર્તામાં કે ભાઈ અંગ્રેજી ન ભણ્યા હોય ને તોય આ પુસ્તક ખરીદવું સ્વામી કહે કે કોલેજિયન બધા તો લેવું જ પણ જે ન ભણ્યા હોય ને એને લેવું તો યોગીજી મહારાજે આવો આદેશ આપ્યો બધાને આશ્ચર્ય થાય કે અંગ્રેજી આવડતું નથી ને લઈને કરશું શું તો યોગી બાપા પાછો મહિમા કે આ પુસ્તક ઓશી કે મૂકવું મહારાજ દર્શન દેશે રામ બુદ્ધિમાં આપણને બેસે નહીં કે પુસ્તક આપણે ઓશી કે મૂકીએ અને ત્યાં ઓછી કે મૂકવું એટલે કે ત્યાં આપણે પધારીની બાજુમાં રાખી મૂકવું અને મહારાજ દર્શન દેશે પણ મૂળ એમના મનમાં શું ક્યાં શ્રીજી મહારાજનો ગ્રંથ છે અને એમાં શ્રીજી મહારાજના વચનો અને એમાં બ્રહ્મવિદ્યા તો એનાથી લાભ જ થાય યોગીજી મહારાજ આવા પુસ્તકો એ બધા લે એના માટે ખૂબ પ્રેરણા આપતા પછી તો યોગીજી મહારાજ ત્યાં આગળ એક આસાને બેસીને ત્રીસ પુસ્તકોની અંદર સહી કરી અને પછી એ બધા જ વેચાઈ ગયા તો આવી રીતે ગ્રંથોનો એ મહિમા કહી અને પોતે આવી રીતે બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન એ પોતે કરાવતા આ પ્રકાશનોની અંદર ગમે તે બીજું ન છપાઈ જાય પ્રકાશનોમાં બ્રહ્મવિદ્યા મુખ્ય રહેવી જોઈએ ઉપાસનાની વાત સત્સંગની વાત મુખ્ય રહી છે ને એનો ખટકો યોગીજી મહારાજ રખાવતા મુખપાટની રીત જુનાગઢની રીત યોગીજી મહારાજ લઈને એ પોતે આવ્યા હતા પોતે પણ ખૂબ એવો મુખપાટ એમને કરેલો એને ત્રણસો જેટલા કીર્તનો મોઢે કરેલા શ્લોક સાખીઓ બધી મોઢે કરેલી સલોકા મોઢે કરેલા એમને વચનામૃત સ્વામીની વાતો એ બધી મોઢે કરેલી ત્રીજું પ્રકરણ સ્વામીની વાતોનું જેમાં મોટી મોટી વાતો છે એ પણ યોગીજી મહારાજને મોઢે હતું તો આ બધું મુખપાઠ એ પોતે કરેલો ને એમને બાળકો યુવાનોને આ મુખપાઠની અંદર જોડ્યા અધિવેશનો દ્વારા મોટી સંખ્યાની અંદર એ બધાને મુખપાટની અંદર જોડાય આનાથી શું થાય બ્રહ્મવિદ્યાની દ્રઢતા થાય અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન મોટી સંખ્યાની અંદર બધાના જીવની અંદર દ્રઢ થાય આ યોગીજી મહારાજના મનની અંદર હતું તો એના માટે યોગીજી મહારાજે આ મુખપાટનો એક આદેશ આપ્યો મુખપાટ પોતે જાતે લેતા અમુક યુવકોને પણ સોંપે પણ ક્યારેક જાતે લે તેમને એવો ઈસક એવો આગ્રહ એકવાર યોગીજી મહારાજ પોતે ગોંડલથી મોચીદળ એ પોતે ટ્રેનમાં જતા હતા અને રસ્તાની અંદર વઢવાણ આવ્યું અને ત્યાં ટ્રેન પંદર મિનિટ ઊભી રહેવાની હતી તે વખત હરિભક્તો યુવકો બધા મળવા માટે આવેલા યોગી બાપાએ આ બધા યુવકોને આગળ મુકપાટની આજ્ઞા કરેલી તો એમને ખ્યાલ હતો એટલે બધા યુવકોને જોયા ને તરત યોગીજી મહારાજે ત્યાં આગળ એ પંદર મિનિટમાં એ બધાનો મુકપાટ એ બધો લીધો આ એમને આવો ઈશક કે આનાથી દ્રઢતા જ્ઞાન નહીં થાય એમને એવો એવો ખટકો એક વાર તો એવું બન્યું કે અમદાવાદથી યોગીજી મહારાજ રાજકોટ જતા હતા ચોસઠની સાલમાં એ વખતે રસ્તામાં ગામની આસપાસ એ પોતે લઘુ કરવા માટે ઉતર્યા હવે ગાડીમાં વચ્ચે સેવકોને બીજા બધા જે હતા કોક એ બધા કંઈક બધી આમ તેમ વાત ગમત નહીં કરતા હશે યોગીજી મહારાજ થોડી બધી સાંભળેલી યોગી મહારાજ લઉ કરવા ઉતરાય એટલે એમને સેવકને પૂછ્યું કે તમે ગુણુભાઈ સાથે શું વાત કરતા હતા ગુણુભાઈ એટલે ગુણવંતભાઈ એની સાથે શું વાત કરતા હતા હમણાં તો પેલા સેવકે વાત કરી કે બાપા તો અમે એવી વાત કરતા હતા કે આપણે છે ને આ યોગીજી મહારાજ એ પોતે અમદાવાદ જતા જતા રસ્તામાં જ્યાં જ્યાં ઉભા રહે ને તો એ ત્યાં આગળ અમદાવાદથી રાજકોટ જતાં એ રસ્તાની અંદર જ્યાં જ્યાં ઊભા રહે ને એ બધી જગ્યાએ આપણે છે ને એ ઝાડ એ ત્યાં આગળ એને રંગી નાખવું જેથી નિશાની રહે એટલા માટે કલરનો ડબ્બો આપણે જોડે રાખવો જોઈએ આવી અમે વાત કરતા હતા યોગી બાપા કહે કે આ બધી તીખળ મૂકો આ બધું ન કરવું સ્વામીની વાતો પાકું કરો ને યોગી બાપાએ કીધું કે સ્વામીની વાતો એ મુખપાઠ કરો ને અને આ બધું શું કરો તો એમને આવી મનમાં એક ઈચ્છા રહ્યા કરતી કે આપણી આ બ્રહ્મવિદ્યા એનું બધા મુકપાટ કરે અને એનું જ્ઞાન એ દ્રઢ થાય તો આ એમને આદેશ આપેલો બ્રહ્મવિદ્યા ભણાવવા માટે યોગીજી મહારાજે એક બીજું મોટું કાર્ય વિરાટ જે કર્યું જે કોઈને એ આ સંકલ્પાવ થયો નહીં એ શું કે ભણેલા ભણેલા નવયુવાનોને સાધુ બનાવ્યા હવે આ તો બહુ અઘરી વસ્તુ યુવાનો બધા ભણેલા ને એને આ ત્યાગાશ્રમના માર્ગે કે એમને પ્રેરણા આપી નિયમ ધર્મ આ બધા પડાવવા પણ યોગીજી મહારાજને એવો ઈશક હતો બ્રહ્મવિદ્યા ભણાવવાનો તો એમને પોતે ખૂબ શ્રદ્ધાથી એ બધા યુવકોને એ વાતો કરી યોગી બાપા યુવકોને જોએ અને એને તરત જ વિચાર આવે કે એને સાધુની વાત કરીએ એમ તરત કે બોલો ગુરુ કો થઈશ કો થઈશ એકવાર તો ગોંડલમાં યોગીજી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં આગળ કંઈક વાત એમને સાંભળી કે મેટ્રિકની પરીક્ષા ચાલે છે અને સિત્તેર હજાર જેટલા યુવકો કંઈક બેઠા છે યોગી બાપાએ આ સાંભળ્યું તરત કીધું કે આ બધા સાધુ બની જાય તો યોગી બાપા કહે કે મને કોઈ કોલેજમાં લઈ જતું નથી એ કર હું કોલેજ રંગી નાખું કહેતા કે આ બધા યુવાનોને સાધુની વાત કરી એ બધાને સાધુ બનાવી દો આ સાધુ બનાવીને મોર શું કા શું કરવા આવવું હતું એમને બ્રહ્મવિદ્યા ભણાવી હતી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન એ દ્રઢ કરાવીને એ જ્ઞાન એમના દ્વારા સંતો દ્વારા એનું પ્રવર્તન થાય એમના મનમાં ઈચ્છા હતી તો યોગીજી મહારાજ પોતે એ સાધુ થવાની ખૂબ એવી એ પ્રેરણા એ આપતા એકવાર યોગીજી મહારાજ મુંબઈમાં હતા સડસઠની સાલે ત્યારે એવું બોલ્યા કે અત્યારે તો સત્સંગી થવાનો સોળ આના અને સાધુ થવાનો બત્રીસ આના રાજીપો છે આવી વાત કરી મુંબાસા યોગીજી મહારાજ સિત્તેર સાલમાં પધારેલા ત્યાં તો પોતે એવો સંકલ્પ જાહેર કર્યો કે અહીંથી બાવન એ યુવકોને સાધુ કરવા લઈ જવા પછી અઠ્ઠાવનની વાત કરી ત્યાં મુંબાસાની અંદર બધા યુવકો ભેગા થયા અને સંકલ્પ પાછો બધો કરેલો કે કે નાયરોબીથી આટલા થાય કે સુમુથી આટલા થાય નક્કુરુથી આટલા થવા જોઈએ આ બધી અમને આખું બધી ગણતરી કરેલી અને ત્યાંના મુંબાસાની અંદર બધા યુવકો આવેલા તો પછી બધા વિસ્તાર પ્રમાણે અલગ અલગ બેસાડ્યા પછી યોગીજી મહારાજ વાત કરી કે અમારે તમને બ્રહ્મવિદ્યા ભણાવવા લઈ જવા છે અને યોગી બાપા કહે કે જેને ત્રણ ભાઈ હોય તો એને તો એક તો આવી જ જાઓ પણ યોગીજી મહારાજ કે આપણે આ ફારસી કે ફ્રેન્ચ કે ઇંગ્લિશ એ બધી ભાષા નથી ભણવી બ્રહ્મવિદ્યા ભણવીશ યોગીજી મહારાજ કે મા બાપને કહેવું કે અમે બ્રહ્મવિદ્યા ભણવા જઈએ છીએ શોક કરવા કે ખાવા પીવા માટે એ જતા નથી આ તો યોગીજી મહારાજ કે જીવના મોક્ષની વાત છે તો આવી રીતે એમને સાદું થવા માટે એ ખૂબ એ બધા યુવકોને એ પ્રેરણા આપી યોગીજી મહારાજ પોતે ખૂબ શ્રદ્ધાથી એ વાતો કરતા થાકતા અને યોગી મહારાજ તો કહેતા કે અમારા નળ ચડી જાય પેટના એક જણને વાત કરતાં કરતાં એટલી શ્રદ્ધાથી એમના મનમાં એક આ એક જીવ એ આ માર્ગે ચાલે અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન શીખે દ્રઢ કરે તો એ સુખ્યો થઈ જાય એવું હમણાં મનની અંદર હતું બ્રહ્મવિદ્યા ભણાવવાના જ એક ભાગરૂપે યોગીજી મહારાજે સંતોને બીજો એક આદેશ આપ્યો સંસ્કૃત ભણવાનો યોગીજી મહારાજ એના માટે પણ ખૂબ બળ આપતા અને યોગીજી મહારાજ દીક્ષા આપી સૌ પ્રથમ નવયોગેશ્વરોને પછી એ પોતે યોગીજી મહારાજ બધાને ઘાટકોપરની અંદર એ ત્યાં આગળ સંસ્કૃત ભણવા માટે આ બધાને એ રાખેલા પહેલાં પરદેશ જતાં પહેલાં પણ ત્યાં આગળ એ બધાને મૂક્યા અને પછી દીક્ષા આપ્યા પછી પણ પાછા ત્યાં આગળ ભણવા માટે વિશેષ એ ત્યાં આગળ આજ્ઞા એ બધી કરી પછી તો એમને સંસ્કૃતની પાઠશાળા પણ ત્યાં મુંબઈની અંદર આપણું જે અને એમાં પણ ખોલી પછી બહાર વિદ્વાનો પાસે પણ યોગ્યમાં સંસ્કૃત ભણવા માટે મોકલતા આવે બધું સંસ્કૃત છે ને આમ અત્યારે ખૂબ મહિમા એનો હવે ધીરે ધીરે આમ બધા સમજે છે પણ એક એવો વર્ગ પણ છે કે બધા એને ડેડ લેંગ્વેજ સમજે એટલે આ બધા ભણેલા યુવકોને પણ થાય એન્જિનિયર થયેલા આ બધા કે આ બધા સંસ્કૃત શું ભણ્યું યોગી મહારાજ ખૂબ એમને બળ આપતા અને એમને ખૂબ પોતે એ રીતે વાત પણ કરતા મૂળ તો એમના મનમાં શું હતું કે આ સંસ્કૃતને બધું ભણે અને બધા શાસ્ત્રો એ બધાએ ભણે અને એમાંથી આપણી જે વાત છે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની એ વાત એમાંથી પણ એ બધી બાલ આવે અને પછી એની નિષ્ઠાની વાતો આ બધા કરે હવે એમના મનમાં એટલે સંસ્કૃત ભણાવવા માટે પણ છે ને યોગીજી મહારાજે ખૂબ બધાને બળ આપેલું મુંબઈની અંદર જ યોગીજી મહારાજ છાસઠની સાલમાં એકવાર સંસ્કૃત ભણનારા સંતોને બોલાવ્યા અને પછી બધાને બોલાવડાવ્યું કે કહો હું આચાર્ય થઈશ આઠ કલાક વાંચીશ પાસ થઈશ જો વાંચશો ને તો મહારાજ દર્શન દેશે તો આવી રીતે સંસ્કૃત ભણાવવામાં ભણવા માટે યોગીજી મહારાજ પોતે ખૂબ આવો આગ્રહ પણ કરતા નહીં શક એમના દિવ્ય સંકલ્પોની અંદર આપણને આ જોવા મળે કે આ બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન થાય એના માટે પોતે કેવા સંકલ્પો કરતા વિદ્યાનગરની અંદર એકવાર યોગીજી મહારાજે એવો સંકલ્પ કર્યો કે પાંચસો વર્ષની અંદર દુનિયાનો કોઈ ખૂણો બાકી નહીં રહે કે જ્યાં આગળ અક્ષર પુરુષોત્તમનું ભજન એ નહીં થતું હોય એટલે સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય આવો ત્યાં સંકલ્પ કર્યો ગોરાણા છે એ પોરબંદર બાજુ ત્યાં આગળ યોગીજી મહારાજ અડસઠની સાલમાં વિચરણમાં હતા તો ત્યાં યોગીજી મહારાજ પોતે એવો સંકલ્પ કરીને બોલ્યા કે આખું બ્રહ્માંડ જગાડવું છે દરેક ગામની અંદર અક્ષર પુરુષોત્તમની મૂર્તિ એ પધરાવી દેવી છે નાના સંતો બધા હિન્દુસ્તાન વશ કરશે આ બધા સંકલ્પો એમના ગોરાણાની અંદર યોગીજી મહારાજે એવો સંકલ્પ કરેલો કે આપણી આ બુચાસન સંસ્થામાં કોઈ મહામહોપાધ્યાય છે કે નહીં યોગીજી મહારાજે કંઈક શબ્દ ત્યાં સાંભળ્યો હશે અને કંઈક સંતોએ વાત કરી હશે તો કે કોઈ છે કે નહીં કોઈ હોય તો હોવો જોઈએ યોગીજી મહારાજે આવો સંકલ્પ કરેલો અને યોગી બાપાએ એવું બોલ્યા હતા કે એ મહામહોપાધ્યાય આપણા બોચાસન સંસ્થાની અંદર સામેથી બોલાવીને એ આપણને મહામહોપાધ્યાયની એ ડિગ્રી આપે એવું થવું જોઈએ આ એમનો સંકલ્પ હતો અને જો થયું એવું ભદ્રેશ સ્વામીને આ મહામહોપાધ્યાયની જે એમને જે પદવી પ્રાપ્ત થઈ છે તો એના માટે કંઈ કંઈ એપ્લિકેશન કરવા નથી હોતી યુનિવર્સિટીવાળાએ એમનું જે આખું આ ભાષ્યનું કાર્ય જોયું અને એ કાર્યથી એમને બોલાવીને આ એમને પદવી એ આપી તો આ એમનો સંકલ્પ હતો યોગીજી મહારાજનો મૂળ એમને કે બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન થાય ગામો ગામ નાયરોબીમાં પણ યોગીજી મહારાજ સિત્તેર સાલમાં બોલ્યા કે ત્યાં આગળ પ્રતિષ્ઠા થઈ મંદિરની ને બોલ્યા યોગીજી મહારાજ કે આ દેશમાં પુરુષોત્તમ નારાયણ બેસે ઓછા ન કહેવાય પછી બોલ્યા કે દરેક ગામમાં દરેક શહેરમાં પુરુષોત્તમ નારાયણ બેસી જશે અને એ વાત એ તમે ખાતરી કરીને માનજો આવી રીતે યોગીજી મહારાજે બધા દિવ્ય સંકલ્પોય બધા કરેલા તો મૂળ તો એમના મનની અંદર આ જ કે આ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું આજે આ જ્ઞાન એનું આ મૂર્તિમાન કર્યું અને આ સત્ય સનાતન વૈદિક જ્ઞાન પ્રસ્થાન ત્રયમાં કહેતા કે ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતાની અંદર આ જ્ઞાન છે તો આ સાચું જ્ઞાન એ શ્રીજી મહારાજે લઈને આવ્યા તે જ્ઞાનનું પ્રવર્તન એ થવું જોઈએ એના માટે યોગીજી મહારાજે ખૂબ દાખલો કર્યો ખૂબ વિચરણ પણ એમણે એવું કર્યું છે પણ બ્રહ્મવિદ્યાના પ્રવર્તન માટે એના અધ્યાપન માટે યોગીજી મહારાજે આ બધા એ વિશિષ્ટ બધા કાર્યો કર્યા એ જેની આપણે વાત કરી મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજ આ જ્ઞાન લઈને આવ્યા ગુણાતી ગુરુઓ એના પ્રવર્તન માટે એ ખૂબ જ કષ્ટો પણ સહન કર્યા છે તો એ સેવાની અંદર આ ઉપાસના પ્રવર્તન સેવાની અંદર આપણે પણ એ જોડાઈએ મહિમાથી જોડાઈએ જેનાથી આપણા જીવની અંદર પણ આ જ્ઞાનની દૃઢતા થાય અને જેને આ જ્ઞાન એ એના કાનની અંદર આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના શબ્દો પડે તેના જીવનું પણ રૂડું થાય એ હેતુસર આપણે પણ આ સેવાની અંદર ઉત્સાહભેર જોડાઈએ અને મહારાજ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે જેમના મહિમાનો પાર કોઈ રીતે પામી શકાય તેમ નથી એવા બ્રહ્મવિદ્યાના પ્રાધ્યાપક બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના મહિમા સાગરમાં અવગાહન કરીએ પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના પ્રાસંગિક ઉદબોધન દ્વારા સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જે શ્રી મહન સ્વામી મહારાજની જે શ્રી પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય બ્રહ્મસુભ શાસ્ત્રીજી મહારાજ ઓગણીસો ને પચાસમાં ધામમાં પધાર્યા ત્યાર પછી બ્રહ્મસુભ યોગીજી મહારાજે કાર્ય સંભાળ્યું અને યોગી મહારાજે ખરેખર આપણા સંસ્થાનો સારી રીતે વિકાસ થાય એના માટે એમને ચાર આયોજનો કર્યા એક તો એમને બાળમણની સ્થાપના કરી ત્યાં આગળ મુંબઈમાં ગોળ માટુંગામાં પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીની આજ્ઞા કરી કે તમે બારમણની સભા કરો ત્યાંથી લગભગ ઓગણીસો પંચાવન છપ્પનથી એ કુજેશ્વર સાહેબ બારમણની સભા શરૂ કરી અને આમ તો પહેલેથી જ યોગી બાપા જ્યારે ગામડે જતા ત્યારે સંજારથી પછી બધા બાળકો તો ભેગા થયા હોય એમની પાસે ધૂનવાલ આવે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આત્મા ને પરમાત્મા બ્રહ્મ ને બ્રહ્મ એ રીતે કાયમ યોગી બાપા બધા બાળકો સંધ્યા આરતીમાં ભેગા થયા હોય એમની વાત કરે અને પછી થોડી કથાવાર્તા કરે ગનિષા માર્ગનું ચૈત્ર વાત કરે એ રીતે યોગી બાપા હંમેશા એ તે કરતા અને પછી આજે એમને ઈશ્વરચરણ સ્વામીની આજ્ઞા કરી બાળ મંડળની સ્થાપનાની અને પછી પોતે જે જે ગામમાં જાય ત્યાં આગળ આવે તે બારમંડની સ્થાપના કરતા અને ધીમે ધીમે બારમંડો ઘણા વધી ગયા તે જ્યાં જ્યાં ગામમાં જાય ત્યાં બાળમંડળની સ્થાપના કરે પછી એવી રીતે યુવકમંડળની પણ સ્થાપના કરી બાપા યુગી બાપા જ્યાં જે ગામમાં જાય એવા બધા યુવકોને ભેગા કરીને કોઈને પ્રમુખ બનાવે કોઈને એ તે મંત્રી બનાવે એ કોઈને ટ્રેઝર બનાવે એ મને મનને સ્થાપના કરે અને બધાને અઠવાડિયે સભા કરવાની આજ્ઞા કરતા એ પણ આમ હંમેશા કારણ કે એવું છે ને બાપા તો બહુ રોકાયા ના હોય અને સભા સ્થાપના કરીને જતા રહે પછી બંધ પડી જાય એમ પણ જ્યારે ફરીથી બાપા આ રીતે જ્યાં જતા રહે ત્યારે ફરીથી પાછી સભા ચાલુ કરી દે એ રીતે અમદાવાદમાં લગભગ પાંચ છ વાર સવા ચાલુ કરેલી બંધ થઈ ગઈ ચાલુ કરે બંધ થઈ ગઈ પણ છતાં યોગી બાવે એ તે જરા પણ કંટાળતા નહીં અને એ રીતે યુવકંડળની એમને એ સ્થાપના કરી અને ઠેર ઠેર જ્યાં જ્યાં પછી વેચાણ કરતા ત્યાં બધે ખાસ કરીને મોટા શહેરોમાં જે અમદાવાદ છે મુંબઈ છે વડોદરા છે રાજકોટ છે ભાવનગર એ મોટા શહેરમાં જે બાપાએ ખરેખર યોગમંડળની સ્થાપના કરી ત્યાર પછી મંડળ પણ સ્થાપન થયા એ રીતે બાપાએ યોગમંડળની પણ સ્થાપના કરી પછી એમનું કાર્ય હતું રવિ રવિવારની સભા શરૂ કરવાની ત્યાર પહેલાં કંઈક સભા જેવું હતું જ ને આપણા સત્સંગમાં પણ યોગી બાપાએ આજ્ઞા કરી કે આપણે દર અઠવાડિયે દર રવિવારે એ સભા કરવાની અને યોગી બાબા તો એટલો બધો ભાર મૂકતા કે પચીસ હજાર રૂપિયાનો નફો થતો હોય પચીસ હજાર રૂપિયા નફો થતો હોય તો પણ આપણે રવિરાની સભામાં જવું એવું ખાસ પોતે એ રીતે આજ્ઞા કરતા અને શરૂઆતમાં તો પોતે જાતે પોષકાળ લખતા અમુક જે અમુક મંડળ હતા કે જાતે પોરસ્કાર લખતા કે આ વચરામનું વાંચવું આ સ્વામીની વાતો વાંચવી એ રીતે કામ એ રીતે પોષકાળ લગતા પછી થોડી સંખ્યા વધે લઈ એ પાર્સદાસ જૂની ભગત એને આજ્ઞા કરી લે એ પણ પછી પોષક લગતા અને ત્યાર પછી મંદિરો ઘણા બધા એટલે પછી મુંબઈથી સાયક્લો સ્ટાઇલ પત્રિકા છાપવા મળતી સાયક્લો સ્ટાઇલ એમ એ પણ પછી બધે મોકલવામાં આવતી હતી અને પછી તો એટલી સંખ્યા વધી ગઈ કે છાપકાર પ્રિન્ટિંગમાં એ રીતે અક્ષર સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા એ થતી રીતે એ પણ મંદિરો ખૂબ બધા હરિવાર અને ખરેખર કારણ કે બધાને એમાં રસ પડતો અને બધા ખરેખર એમાં શું સંગઠન ભાવ કારણ કે બધા ભેગા થાય એટલે સંગઠન ભાવ થાય સંપ થાય બધા ને બધાને આત્મીયતા થાય એટલે એ રીતે હરિ જે રવિવારની સભામાં ખૂબ બધા આનંદ આવતો અને એ ખરેખર ઇંગ્લેન્ડમાં અમેરિકામાં આફ્રિકામાં બધે આ રીતે રવિવારની સભા એ બહુ જોર પકડ્યું હે ત્યાં તો વિશેષ એ તે બધા રવિવારે બધા ભેગા થાય એટલે સત્સંગ થાય તો આવી રીતે આપણા સત્સંગમાં અત્યારે બહુ મોટા પ્રમાણમાં મંડળ પણ ઘણા ચાલે છે યુવક મંડળ પણ ચલા ઘણા ચાલે છે અને રહેવાની સભા પણ ઘણી રીતે થાય છે પછી એમનો એક આ સંકલ્પ હતો કે એમને એકાઉન ભણેલા ગણના યુવકોને સાધુ કરવાની એમને ખાસ ઈચ્છા હતી એ અત્યંત એમને ઈચ્છા હતી મનમાં પણ આ વાત એવી હતી કે બધું ખુલે આમાં વાત થઈ થઈ શકે નહીં એટલે પણ જે કોઈ ખરેખર યોગ મળે એને એક વાત કરે બે વાત કહે કે કો સાધુ થઈશ કે કો ઉપવાસ કરીશ એ રીતે એને એ તે કરે જાય તે અને એમને એ યુવકોને ખરેખર એમના મનમાં તો હતું જ એક વખત ત્યાં પોતે ગોંડલમાં અક્ષરદેવીમાં પૂજા કરતા હતા પછી તે વખતે વિનુભાઈ એટલે મહંત સ્વામી અને રમણભાઈ ડૉક્ટર સ્વામી બંને સાથે હતા બંનેને સાથે બેસાડીને સ્વામી કહે છે કે જ્યારે ગોંડલમાં આ ગઢડામાં અક્ષ એ થાય ત્યારે કરશ જયંતિ થઈ ત્યારે મારે એકાંત ભણ્યા ગરાયો દુઃખ આપી છે એમાં તમારે બે પણ થવાનું છે એવી આજ્ઞા કરી પછી બાપા કંઈક સ્નાન કરવા જાય નદી અને રેથીમાં બેઠા હોય તો એકાઉન કરી અને પછી ઉપર મીડું કરે એવી એમને એકાવન યુવકોને દીક્ષા આપવાની અત્યંત ઈચ્છા હતી હવે કરવા કેવી રીતે તો ખાસ વેકેશન આવે ત્યારે સારા સારા સત્સંગના યુવકો હોય શહેરમાં રહેતા એ બધાને સાથે બોલાવે અને દેવતે બાપાનું બધું વિચરણ ચાલતું જ હોય તો સાથે યુવકોને પણ સાથે ફેરવે અને પાછું એવું રોજ સવારે ચાર સાડા ચાર વાગે વહેલા ઉઠી જાય અને પછી બધા યુવકો સુતા હોય ત્યાં આગળ બધા ઉઠાડે બધા બેઠા કરે પછી બધાની વચ્ચે પથારી વચ્ચે બેસી જાય અને પછી વાત કરે કે જો સંસારમાં તો કોઈ સુખ નથી આપણે તો ભગવાન ભજવા છે અને મારે ત્યાં તમને સાદો કરીને ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા એ રીતે બધા મોકલવા છે એ રીતે એ ખૂબ બળભર્યું વાતો એ બળભરી વાતો કરે હવે સવારનો સમય હોય અને યુવાનો એટલે બધા ઊંઘ તો આવે તો એકબીજાને હાથ ખેંચી અને ખેંચીને બધા જાગતા રાખે અને એવી રીતે વાત કરતા રીતે અને ખરેખર એ તે સાથે સાથે બધાને સહની વાતો મોડે કરાવે કીર્તન મોડે કરાવે રીતે સાથે ઉપવાસ કરાવે એ પાછી સાધુ પ્રસાહની ટ્રેનિંગ તો ખરેખરી જેવી રીતે એ રીતે સાધુ પ્રસાની ટ્રેનિંગ પણ આપતા સાથે સાથે અને બધા રાત્રે પણ એ દે પોતે તો ધામ ઉમર એટલે ધામ આરામમાં જાય પણ બીજા સંતો આવ્યા હોય કોઈ તે વડીલો હરિભક્તોની સાથે બેસાડે અને કથાવર્તા કરે આમ એવી રીતે એમને ખૂબ યુવકો માટે દાખલો કરેલો અને એમ કરતાં કરતાં પછી જે એમને ઓગણીસો એકસઠમાં ઓગણીસો એકસઠમાં ત્યાં ગરડામાં વિશિંત વખતે એમને એકાવન બધા યુવકોને દીક્ષા આપી અને પોતે ખૂબ રાજી થયા પોતે ખૂબ રાજી થયા અને પછી એમને એક દીક્ષા આપીને કહે છે કે હવે તમે આ ત્યાં મુંબઈ જાઓ અને સ્વામી છે એની આજ્ઞામાં રહેવાનું એની આજ્ઞા પાડશો ને તો સુના થઈ જશું એવી બાપાએ તે વાત કરી હતી પછી અમને મુંબઈ મોકલા અને મુંબઈમાં રહેતા હતા પણ વર્ષમાં બે વાર હે બે વાર ત્યાં પોતે બધા મુંબઈ અને બ બે અઢી મહિના ત્યાં રોકાય અને ત્યાં કારણ કે બધા નવા નવા નિશાળ્યા હતા અને કોઈ બીજું કે આમ કોઈ જ્ઞાનની કે સાધુતાને કંઈ એ વિશેષ એક ખ્યાલ નહીં એટલે યોગ્ય ત્યાં રહીને બધી સાધુતાની તાલીમ આપતા વહેલા ઉઠવાનું નાવાનું ધોવાનું કે કઈ રીતે હાથ ધોવાના એ તે પછી સભા કરે પછી આરતી આરતીમાં પછી થાળમાં માનસીમાં એ બધા ભેગા કરીને પોતે જાતે આવીને બેસે અને બધાને ભેગા કરે અને ખૂબ આ રીતે પોતે બધાને બળ આપતા રહે ત્યારે એ રીતે ખરેખર એ રીતે ત્યાં આગળ આવીને એમને એ આ બધાને સાધુને એ પ્રકારનું માર્ગદર્શન આપતા રહ્યા અને બધાને ખરેખર કથા વર્તા કરતા ગયા અને બધા ખરેખર યુવાનો જે સાધુ થયા હતા એ બધાને પણ ખરેખર એ સાધુતાનું એ રીતે પાઠ ભણાવીને સ્વામી રીતે તૈયાર કર્યા એટલે એવી રીતે યોગી મહારાજે આપણે જોઈએ તો આ બીએપીએસ સત્સંગના વિકાસ માટે બાળમંડળની સ્થાપના કરી યુવકમંડળની સ્થાપના કરી આ રેવાની સભા શરૂઆત કરી અને આ જે એકાંત ભણેલા કેના સંતો કર્યા એ જે સંતો થયા એ પછી બાપાની આજ્ઞાથી બધી પ્રવૃત્તિ કરતા હતા અને વિશેષ બધા પ્રવૃત્તિ કર્યા અને સહેજે જ યુવાન બધા સંતો હોય જેને બધા યુવકો પણ આવે અને એમને પણ ખરેખર સત્સંગો લાવે એ તે બાપાએ ખરેખર બૌદ્ધભૂત કાર્ય કર્યું શ્રી સ્વામિનારાયણ ભગવાન અક્ષર બ્રહ્મ ગુણાથી સત્રની આજની આ દિવ્ય સભાને પૂર્ણતા અર્પીએ સર્વને જય સ્વામિનારાયણ